अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 7 विषय विज्ञान प्रकरण 12 वनस्पतिमा प्रजनन। विद्यार्थिनियों, आपने प्रजनन विषय सीखी गया कि पितृमाथी नवा सजीवो उत्पन्न थवानी क्रिया ने प्रजनन कहे छे, तेमज तेना प्रकारो बे छे, अलिंगी प्रजनन अने लिंगी प्रजनन। जेम आपणे वानस्पतिक प्रजनन पण सीखी गया छीए, एनो अभ्यास कर्यो छे आपणे। अलिंगी प्रजननी रीतो जेमां कलिका सर्जन, अवखंडन, बीजाणु सर्जन समझी चूक्या छे। आजे आपणे थोड़ूक आगळ अभ्यास करीशुं, तो एमां पहेला आपणे जोईए लिंगी प्रजनन। लिंगी प्रजनन थवा नर प्रजनन अंग अने मादा प्रजनन अंगनी जरूर पड़े छे। विद्यार्थिनीओ, आपणे अगाउ सीखी गया, आपणे अगाउ भणी गया छे के पुष्पो ए वनस्पतिना प्रजनन अंग छे, बराबर। पुष्पो ए वनस्पतिना प्रजनन अंग छे। पुंकेसर अने ए नर प्रजनन अंग छे अने स्त्री केसर जे छे ने ते मादा प्रजनन अंग छे, बराबर। એટલે કે પુષ્પમાં કાં તો નર ભાગ હો કે માદા ભાગ, અથવા બંને નર ભાગ કે બંને માદા ભાગ જોવા મળે છે। પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ છે, પુંકેસર એ નર પ્રજનન ભાગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન ભાગ છે। હવે આપણે એમાં જોઈશું એક લિંગી પુષ્પો। જે પુષ્પો માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે, તેને એકલિંગી પુષ્પો કહે છે। દાખલા તરીકે મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો, આ પુષ્પો એકલિંગી પુષ્પો કહેવાય છે, બરાબર। એવી જ રીતે આપણે જોઈએ દ્વિલિંગી પુષ્પો, કે જે પુષ્પ સ્ત્રીકેસર અને પુંકેસર બંને ધરાવે છે, તેને દ્વિલિંગી પુષ્પો કહે છે। દાખલા તરીકે સરસવ, ગુલાબના ફૂલ, ગુલાબના પુષ્પો, બરાબર, આ શું છે? દ્વિલિંગી પુષ્પો છે। હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ, આ પુંકેસરની આકૃતિ છે, જેના ભાગો તમને અહીંયા દેખાય છે આકૃતિમાં, પરાગાશય અને તંતુ। પુંકેસરના ભાગો છે પરાગાશય અને તંતુ। આ તમને સ્ત્રી કેસરની આકૃતિ દેખાય છે, જેમાં એના ભાગો છે પરાગાસન, પરાગવાહિની અને અંડાશય। કયા ભાગો છે? પરાગાસન, પરાગવહી અને અંડાશય, બરાબર। હવે આપણે આગળ જોઈએ કે પરાગાશય પરાગરજ ધરાવે છે, જે નરજન્યુ ઉત્પન્ન કરે છે। બીજાશય એટલે કે અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે, માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે। લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને ફલિટાન બનાવે છે, બરાબર। કેવી રીતે ફલિટાન બનાવે છે? કે એક નરજન્યુ અને એક માદાજન્યુ બંને ભેગા મળીને એક ફલિટાન બનાવે છે। હવે આપણે જોઈએ પરાગનયન। સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે તેને સુકાઈ જતા અટકાવે છે। પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે, બરાબર। હવે આપણે જોઈએ કે પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે, કે પુષ્પના પરાગાશય આપણે જોઈ ગયા, પરાગાશય એનામાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન, પરાગાશયથી ક્યાં પહોંચે? પરાગાસન તરફ, એનું વહન પરાગનયન કહેવાય છે।
પવન પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે. પવન પાણી અને કીટકો દ્વારા આ પરાગનયન થાય છે. હવે આપણે એમાં જોઈએ કે પરાગનયન જે છે તેના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. કયા પ્રકાર છે એના બે? સ્વપરાગનયન અને પરપરાગનયન. તો હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયનમાં એક પુષ્પના પરાગાશયમાંથી, આ અહીંયા તમને દેખાય છે, એમાંથી પરાગરજ તે જ પુષ્પના, એટલે કે આ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. પરપરાગનયન જોઈએ તો આમાં આવશે કે એક પુષ્પની પરાગરજ, આની પરાગરજ તે છોડના બીજા પુષ્પ, એટલે કે બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. બરાબર. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. સ્વપરાગનયન, એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. પરપરાગનયન, એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. હવે આપણે આગળ જોઈએ ફલન. હવે આપણે ફલન જોઈએ કે નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે. ફરીથી જોઈએ આપણે કે નરજન્યુ અને માદાજન્યુની સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહેવાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેશનની પરાગરજ તે પુષ્પ કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. બરાબર. એટલે કે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય ત્યાર પછી ફલનની ક્રિયા થાય છે. જે આપણે અહીંયા જોઈએ આકૃતિ દ્વારા સમજીએ. આ તમને અહીંયા આકૃતિ દેખાય છે. પરાગનયનની જે ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેશરની પરાગરજ તે જ પુષ્પના અન્ય પરાગાસન પર કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારબાદ ફલનની ક્રિયા શરૂ થાય છે. બરાબર. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે, તેમાંથી એક પરાગનલિકા નીકળે છે, જો અહીંયા તમને દેખાય છે. બરાબર. એમાંથી એ પરાગનલિકા જે છે તે પરાગવાહિનીમાં, આ દેખાય છે, બરાબર, પરાગવાહિનીમાં આગળ વધે છે અને પરાગનલિકા વૃદ્ધિ પામી નીચે આવેલા અંડાશયમાં પ્રવેશે છે. જો દેખાય છે તમને, બરાબર, અંડાશયમાં પ્રવેશે છે. પરાગરજમાં ઉદ્ભવતા નરજન્યુ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદાજન્યુ સાથે સંયુગ્મન પામી શું બને છે? ફલિતાંડ બને છે. બરાબર. એટલે કે માદાજન્યુ સાથે આ સંયુગ્મન પામીને ફલિતાંડ બને છે. આ જે ક્રિયા થાય છે તેને ફલન થાય છે. ફલન બાદ અંડાશયમાં ફળમાં પરિણમે છે. બરાબર. આ ફલિતાંડનું નિર્માણ આપણે જોઈ ગયા, એટલે કે એમાં એ પરિણમશે અને અંડક વિકાસ પામી શું બને છે? બીજ બને છે. બરાબર. અહીંયા તમને દેખાય છે અંકુરિત પરાગરજ, આ પરાગનલિકા અને ફલિતાંડનું નિર્માણ અંદર થાય છે. બરાબર. ફળ અને બીજ નિર્માણ, ફલન પછી અંડાશય ફળમાં પડી રમે છે જે આપણે જોઈ ગયા, અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભૂણ ધરાવે છે. બરાબર. એટલે કે ફલિતાંડ ત્યારબાદ ભૂણમાં વિકસે છે. જો વિદ્યાર્થીને તમને ખબર છે કે કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે,
जेवा के केरी छे, सफरजन छे, नारंगी, बराबर। अहीं तमने सफरजन देखाय छे। अने केटलाक फळो केवा होय छे, कठण एटले के शुष्क होय छे, जेम के अहीं तमने बदाम देखाय छे, बराबर आकृति में। हवे आपणे जोईशुं बीजनो फैलाव, बीज फैलाव। કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે। હવે આ બીજ કેવી રીતે ફેલાય છે? ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાં ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે, બરાબર ને? હવે આ તમને ખબર છે કે તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તમે વિચારો શું થશે? જો અહીંયા સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે છે, બરાબર, પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે। વનસ્પતિને બીજના ફેલાવવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે, બરાબર। ચલો હવે આપણે જોઈએ કે કુદરતમાં તમે ખબર જ છે કે એક જ પ્રકારના પુષ્પ જુદી જુદી જગ્યાએ ઉગે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે। બીજનો ફેલાવો જે છે તે પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા થાય છે, અને આ બીજ જે છે તે વનસ્પતિથી દૂર લઈ જવાય છે। બીજનો ફેલાવો જરૂરી છે તે વધુ ગીચતા જે છે તે અટકાવે છે। પ્રકાશ, પાણી અને ઉપયોગી ખનિજ દ્રવ્યની સ્પર્ધા અટકાવે છે તથા નવા વસવાટનું નિર્માણ પણ કરે છે। એવા જ આપણે કેટલાક શીખીશું આપણે આગળ કે પવન દ્વારા બીજ વિકિરણ કેવી રીતે થાય છે। તમને અહીંયા આકૃતિ દેખાય છે, બરાબર, કે કેટલીક વનસ્પતિના બીજ કેવા હોય છે? નાના, હલકા અને પાંખોવાળા હોય છે। કેટલીક વનસ્પતિના બીજ જે છે તે નાના, હલકા અને પાંખોવાળા હોય છે, એટલે કે દાખલા તરીકે તમને અહીંયા દેખાય છે સરગવો અને મેપલ, બરાબર, એના બીજ જે છે તે હલકા હોય છે, એટલે કે પવન દ્વારા એ ફેલાઈ શકે છે।